ಸ್ಮಿತರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಂಬೋಜನ್ಮಾಚ್ಛದ ಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯದಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾದ್ನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಬಧಾಯ ಭಕ್ತನ ಖೂಬ್ ಎತ್ತಿ ಜಯ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಬಲ ಭಕ್ತ, ಆಜನ ಪರಮ ಪವಿತ್ರ ದಿವಸ ಗುರು ಪೂರ್ಣಿಮಾನೋ ದಿವಸ, ಅಢಾ ಅಷಾಢ ಸುದಿ ಪೂರ್ಣಿಮಾ એટલે ગુરુ પૂર્ણિમા. આજનો દિવસ એક એવો દિવસ છે કે ભારતીય સંસ્કૃતિને માનવાવાળા તમામ સંપ્રદાયો, ભારતીય સંસ્કૃતિના જે ગણાય છે એની અંદર પછી વૈદિક પરંપરા પણ છે, વૈદિક દર્શનો પણ છે, અને વૈદિક ઇતર એટલે વૈદિક સિવાયના બીજા પણ જે કોઈ છે એ બધાય આજના દિવસે એટલું તો સ્વીકારે જ છે આપણી ભારતીય ફિલોસોફી પ્રમાણે કે આજના દિવસે બધા જ પોતાના સદગુરુનું પૂજન કરે છે. વૈદિક દર્શનોમાં ન્યાય છે, વૈશેષિક છે, સાંખ્ય છે, યોગ છે, પૂર્વ મીમાંસા છે અને ઉત્તર મીમાંસા છે. આ તો આપણે ખાલી શબ્દો સાંભળવાના જ રહ્યા. વૈદિક ઇતર જે છે ફિલોસોફી એ જૈન છે, બૌદ્ધ છે, આ બધા વૈદિક ઇતર એટલે વૈદિક પરંપરા સિવાયની પરંપરાઓ છે, દર્શનો છે, ફિલોસોફી છે. પણ બધા જ આચાર્યો જે જેના થયા બધાની અંદર ગુરુનું મહાત્મ્ય છે. આ દુનિયાની કોઈ વસ્તુ એવી નથી કે જે ગુરુ વિના શીખી શકાય, ભૌતિક માર્ગમાં, આ લોકમાં કે પરલોકમાં. એટલે આજનો એવો પરમ પવિત્ર દિવસ, ગઈકાલે તો આપણે અહીં ગુરુ પૂર્ણિમાની સભા કરી હતી, પણ આજે જ્યારે ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ છે ત્યારે આજના દિવસે હરિચરિતનું સાગરની અંદર જે આધારાનંદ સ્વામીએ લખ્યો છે ગુરુનો મહિમા, એવી થોડીક કડીઓ એને આપણે થોડીક વાંચશું, થોડીક સમજશું, હૃદયથી આપણે સદગુરુનું આ કડીઓ દ્વારા પૂજન કરીશું, આપણા જીવનની અંદર રહેલી ક્ષતિઓને ટાળશું અને સદગુરુનો મહિમા સમજવા માટેનો પ્રયત્ન કરીશું. આધારાનંદ સ્વામી લખે છે કે મહારાજે શ્રીહરિએ બાટવાના નવાબ આગળ જે વાત કરી છે, પૂર ત્રણ અને તરંગ 28 એમાં આ વાત કરેલી છે. 16 છે, ગુરુ કૃપા બિન બાત હોત નહીં જો જો કછુ, જીય મન મે બહુ ચાત, મનોરથ અનેક પ્રકાર હી કે, સબ હી પર ગુરુ જોય, જબ હી જાને જીવ યહ, તે હી પર કૃપા હોય, ચિંતામણી ચિત હી જીમી, ચિંતામણી ચિંત હી જીમી. આનો અર્થ એવો થાય છે, અનેક પ્રકારના મનોરથોને લીધે જીવ મનમાં તો ઘણું ચાહે છે,
પણ ગુરુની કૃપા વિના કશું જ થતું નથી. જેમ ચિંતામણીનો મહિમા સમજ્યા પછી જે ચિંતવે તે સિદ્ધ થાય છે, તેમ ગુરુ સૌથી પર અને મહાન છે. આવું જ્યારે જીવ જાણે છે ત્યારે તેના ઉપર ગુરુ કૃપા થાય છે, પછી તે જે ચિંતવે તે થાય. આ શ્રીજી મહારાજના પોતાના શબ્દો છે. ગુરુ સૌથી પર છે અને મહાન છે. સૌથી પર, સૌથી પર એટલે જેટલું પર કહેવાય છે એનાથી પર ગુરુ છે. અને જે આપણા સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજનો મત છે, આપણા સદગુરુઓનો પણ મત છે, આપણા ગુરુજીનો પણ મત છે કે ગુરુઓના ગુરુ તો એક સહજાનંદ સ્વામી જ છે. જે સદગુરુ છે એનાથી પર જો કોઈ તત્વ હોય તો એક પરબ્રહ્મ સિવાય બીજું કોઈ નથી. પરબ્રહ્મ પછી સીધા જ કોઈ પણ મુમુક્ષુ માટે, પરબ્રહ્મ પછી સીધા જ સદગુરુ આવે છે. અને સદગુરુ એ પણ પોતાને મળેલા, સદગુરુ પણ ઘણા હોય પરંતુ જેનાથી પોતાને ભગવાનનો યોગ થયો છે, જેના દ્વારા આ સત્સંગ, આ મહારાજ, આ સંત, આ ભક્ત એનું સ્વરૂપ ઓળખાયું છે, એવા ગુરુ એને હંમેશા જે પર જાણે, મહાન જાણે. બહુ સરસ એક વખત વિચાર સ્ફુર્યો હતો મને મહારાજને મોટાની દયાથી, કે ભગવાન શબ્દ આપણે સાંભળીએ ને દુનિયાના કોઈ પણ છેડે બેઠા હોઈએ, પણ પ્રથમનું 27મું જે જે આશ્ચર્ય થાય છે એ મને મળે એવા મહારાજ એના વતે થાય છે. એમ ભગવાન શબ્દ સાંભળ્યો એટલે તરત આપણી પાસે ફ્રેમ, એક ફ્રેમની અંદર તરત મહારાજ જ ફિટ થાય. ગમે તે હોય, ગમે એ કથા આપણે સાંભળીએ, ભલે ને શ્રીમદ ભાગવતની સાંભળતા હોઈએ કદાચ, ભલે ને રામાયણની સાંભળતા હોઈએ, પણ ભગવાન શબ્દ આવે એટલે એક સ્વામિનારાયણ ફિટ થાય. મોટા પુરુષ શબ્દ આવે, સત્પુરુષ શબ્દ આવે એટલે આપણને મળેલા આપણા સદગુરુ એ ફ્રેમમાં ફિટ થાય. આટલી સમજણને જે રાખે એને અહીંયા ગળે એમ કે છે, ત્યારે તેના ઉપર ગુરુ કૃપા થાય છે, પછી તે જે ચિંતવે તે થાય. જે ચિંતવે તે થાય, ચિંતામણી હાથમાં છે. સતપુરુષ હે ચિંતામણિ જૈસે, જૈસો ચિંતવે મિલે તૈસે, ચિંતામણિ સબકો ઈચ્છત સુખા, ચિંતામણિ સબકો ઈચ્છત સુખા, કોઉ કો કબુ ન કરત દુખા. કોઈને ચિંતામણિ ક્યારેય દુઃખી કરવા ઈચ્છતી નથી. ચિંતામણી એટલા માટે સર્જાની છે કે બીજાને સુખ કરવા માટે, પરંતુ એ ચિંતામણી પણ દુઃખ પ્રગટ કરી શકે જો જેસો ચિંતવે મિલે તેસે. ચિંતામણી પાસે જો કલ્પવૃક્ષ હતું, ઓલો કઠિયારો ગયો કલ્પવૃક્ષ નીચે હૂતો હતો, એને ખબર નહોતી કે આ કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ તો શાના માટે છે? કલ્પવૃક્ષ ઈચ્છાની પૂર્તિ માટે છે, જે ઈચ્છાઓ એ પૂર્ણ કરે. કલ્પતરુ નીચે હૂતો છે, વિચારે છે આ ઝાડ તો બહુ સારું છે, એને ખબર નથી આ કલ્પવૃક્ષ છે, ઝાડ બહુ સારું છે. કુહાડો હોય તો બહુ સારું, ત્યાં તો ઝાડ ઉપર કુહાડો લટકવા માંડ્યો. ઝાડ ઉપર કુહાડો લટકવા માંડ્યો તોય પણ આને એવી અક્કલ ના આલી કે મેં સંકલ્પ કર્યો નહીં કુહાડો લટકે છે, તો આનો અર્થ એ થયો કે આ કલ્પવૃક્ષ છે, હજુ ગળું નહોતું કપાયું. ત્યાં પાછો કે આ કુહાડો લટકે છે પણ હેઠો પડ્યો હોય તો પડ્યો, કારણ કે કલ્પવૃક્ષ હતું. કલ્પવૃક્ષ વિશે જે ચિંતવન કરો એ થાય, સંકલ્પ જે કરો એ પ્રાપ્ત થાય. એમ મોટા પુરુષો ચિંતામણી જેવા છે, ત્યાં આગળ રહ્યો થકો જે ભૂંડો સંકલ્પ કરે તો ભૂંડું ફળ મળે અને સારો સંકલ્પ કરે તો સારું ફળ મળે. ગઈકાલે શ્રીજી મહારાજ કુશિક રાજાના ચરિત્રમાં કહેતા હતા કે ભગવાન, ગુરુ અને સંત આ ત્રણ તો અમૃત જેવા છે, પરંતુ જીવ જો અમૃતમાં વિષની ભાવના કરે તો વિષ જેવું ફળ થાય. પછી મેં દ્રષ્ટાંત દીધું, પાણીનું ઇન્જેક્શન દે ને માણસ મરી જાય,
ઇન્જેક્શન પાણીનું અને મરી ગયો, કારણ કે વિચારમાં શું છે, આ ઝેર છે. કોઈએ કીધું ભાઈ ઝેરનું ઇન્જેક્શન દઈએ છે, છે પાણીનું, મરી ગયો. એવી રીતે ભગવાન ગુરુને સંતો કલ્યાણકારી જ છે, સુખદાયક જ છે, પણ કોઈકે એ ઇન્જેક્શન લેતા પહેલાં કીધું ઝેર છે. અમૃત હતું, અમર કરી દેવું હતું, અનાદિ મુક્તની પદવી આપી દેવું અમૃત, એની માટે શું થઈ ગયું, નરકગામી ઝેર બની ગયું. પછી એ શું કે, મારો અનુભવ છે હું નરકમાં જતો રહ્યો, પણ તું નરકમાં ગયો શાના કારણે, કારણ એ છે કે તે અમૃતમાં વિષની ભાવના કરી. ચિંતામણી પાસે ચિંત્યું છે ઊંધું એટલે કામ થયું, નહીં તો શ્રીજી મહારાજના શબ્દો બ્રહ્માંડ ફરે, મહારાજના શબ્દ કોઈથી ફરતા હશે? મહારાજ કે જે ગુરુ સૌથી પર છે ને મહાન છે, આવું જ્યારે જીવ જાણે છે ત્યારે એના ગુરુ, એની ઉપર ગુરુની કૃપા થાય છે. ગુરુની કૃપા મેળવવા માટે પોતાના સદગુરુના સ્વરૂપને આવું સમજવું જ પડે. ક્યારેય પણ મુમુક્ષુ એને ન કહેવાય કે કોઈ ગુરુ પાછળ લાખો માણસ ફરતા હોય એટલે એવું માની લે કે ઓહો મારા ગુરુ કરતાં આ ગુરુ બહુ મોટા, જેને વારે વારે આવા સંકલ્પ વિકલ્પો થતા હોય. ઓહો પોતાના ગુરુએ એને કોઈ દી એવું વચન ના દીધું હોય કે જા હું માથે હાથ મૂકું છું ને વરસાદ પડશે, હું તારા માથે હાથ મૂકું છું ને દીકરો થઈ જાય ને આમ થઈ જાય, એવું કઈ દી ના કીધું હોય, અને બીજા પાસેથી હજારો વાતો એવી સાંભળતો હોય, તો પણ પોતાને મળેલા સદગુરુ એની અંદર એને આટલો ભાવ ફેર ના પડે, એનું નામ મુમુક્ષુ કહેવાય. વારે વારે, હવારે પાટલી જુદી ને હાજે પાટલી જુદી ને કાલ પાટલી જુદી ને, કે ભાઈ એકે ગુરુને વિશ્વાસ ના આવે એ ચેલો કોઈ દી કાંઈ પામે નહીં. અનન્ય નિષ્ઠા, અનન્ય નિષ્ઠા ભગવાનમાં. હા, સદગુરુ સાચા હોવા જોઈએ, એવું ના હોવું જોઈએ ગુરુ કર્યા ગોકળીનાથને ગરડા બળદને ગાલીનાથ, ધન અરે પણ ધોખો ના અરે એવા ગુરુ કલ્યાણ શું કરે, એવો ગુરુ ના જોઈએ, સદગુરુ સાચા જોઈએ. તો સદગુરુને સાચા ઓળખવા માટે શાસ્ત્રોએ કોઈ જગ્યાએ એવા લક્ષણ લખ્યા નથી કે પરચા પૂરે એ સત્પુરુષ, એક પણ જગ્યાએ લખ્યું નથી શાસ્ત્રનું એક વચન કે પરચા પૂરે એટલે સત્પુરુષ, એવું એક લક્ષણ સત્પુરુષના લક્ષણમાં ના લખ્યું. શ્રીહરિએ મા હરિ માતાને હરિગીતામાં 64 લક્ષણ કીધા, શ્રીમદ ભાગવતમાં સંતના 30 લક્ષણો લખાણા, પણ 64 કે 30માં એક પણ લક્ષણ એવું નથી કે ચમત્કાર બતાવતા હોય એવા સંતને સત્પુરુષ માનવા, પરચા આપતા હોય એવા સંતને સત્પુરુષ માનવા. ના, ગોપાળન સ્વામીએ અનેક પરચાઓ આપ્યા, સત્પુરુષ છે, અને પ્રેમાનંદ સ્વામી એક પણ પરચો નથી આપ્યો, સત્પુરુષ છે. શ્રીજી મહારાજે જે સત્પુરુષોને જેવું કાર્ય સોંપ્યું હોય ને એવું કરતા હોય, એમાં આપણી બુદ્ધિ આપણે ચલાવીએ તો કોઈ દી સત્પુરુષનું ટૂંકું ટચ લક્ષણ મહારાજે કહ્યું, જેને શિસ્ન અને ઉદરનું જ્ઞાન નહીં, જેને અક્ષરરૂપ સ્થિતિએ વર્તીને પોતાના આશ્રિતને અક્ષરરૂપ સ્થિતિ કરી આપે, ગોપાળન સ્વામીની વાત પ્રમાણે આનાથી મોટું સત્પુરુષ પણ કાંઈ નહીં, જેના થકી આત્મા પરમાત્માના માર્ગે દોડવા માંડે આનાથી મોટો સત્પુરુષ કોઈ નહીં. જેને જે મળ્યા એ, જ્યાં મળ્યા ત્યાં, અને જ્યાં મળ્યા ત્યાં મહારાજ કે અતિ દ્રઢ મન કરીને રહેવું, અતિ શબ્દ લગાડ્યો, સ્થિર મન કરીને રહેવું, વારે વારે પાટલી ના બદલવી. ઘણાને તો એવી ટેવ હોય તમને ખબર ના પડે, આ વીકે આ ગુરુની કંઠી બાંધી હોય, બીજા વીકે બીજા ગુરુની કંઠી બાંધી આવે, ત્રીજા વીકે ત્રીજા ગુરુની કંઠી બાંધી આવે, પછી કે કાંઈ ખબર નહીં, સારું ગુરુ મળતા જ નથી, પણ ક્યાંથી મળે ભાઈ, મળેલા તો કેટલાય હતા, પણ તારું મગજ પોઈઝનવાળું છે એટલે તને અમૃત મળે તોય પણ થઈ જાય છે શું, પોઈઝન. મળે છે તો અમૃત, પણ થઈ જાય છે પોઈઝન. માટે કે છે કે ગુરુને સર્વથી પર જાણવા, મહાન જાણવા, મુમુક્ષુ માટે એટલું પાક્કું હોવું જોઈએ, મારા ઈષ્ટદેવ પછી મારા ગુરુ, ગમે એવું થાય આ મહારાજ વિના બીજો ભગવાન નથી, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. કાર્યાનીનું બીજું, આ બેમાં કોઈ ફેરફાર નહીં, ત્રીજા સ્ટેપથી જે બોલવું હોય બોલો, આગળનો જે ફેરફાર કરવો હોય, મા બાપ આ મા બાપ આવ બીજો જન્મ હતો ત્યારે બીજા હતા ને આ જન્મે જુદા છે,
અને ભગવાન ક્યારેક ઈચ્છાથી બીજે મોકલશે તો મા બાપે બદલાઈ જશે, કુટુંબ પરિવારો બદલાઈ જશે, પ્રોપર્ટીઓ બદલાઈ જશે, આ લોકોનું બધું બદલાઈ જશે મહારાજની ઈચ્છાથી, પણ મારી માટે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, જે ભગવાનના અનાદિ મુક્તો છે, મારા સદગુરુને સ્થાને છે, મને અત્યારે જે મળ્યા છે એ મારા માટે આ જન્મે, એના સિવાય મારા માટે કોઈ અધિક નથી. આવી જે સમજણ એ જે મુમુક્ષુમાં બહુ પાકી થઈ જાય, દ્રઢ થઈ જાય, એને કોઈથી કલ્યાણના માર્ગમાં વિઘન ના આવે. મહારાજે જે ગઈકાલ મુક્તાનંદ સ્વામીને કીધું હતું એ કડી ફરીથી આપણે અહીં ગાઈએ. મુક્ત મુનિ કો કહે બરની રાયા, ત્રીજા પુરની અંદર ચોથું તરંગ છે આ. મુક્તાનંદ સ્વામીને વર્ણિરાજ નીલકંઠ વર્ણિ કે છે, મુક્ત મુનિ કો કહે બરની રાયા, ધ્યાન કરીએ ગુરુ કો સુખદાયા, ગુરુ કો મહિમા હે અતિ ભારે, ગુરુ કો મહિમા હે અતિ ભારે, ગુરુ ગીતા મેં કહ્યો ત્રિપુરારી, ગુરુ ગીતા મેં કહ્યો ત્રિપુરારી. ગુરુ ગીતા ત્રિપુરારી એટલે ભગવાન શિવજીએ પાર્વતી આગળ ગુરુ ગીતા કહી છે. એ ગુરુ ગીતામાં સદગુરુનો મહિમા કીધેલો છે. આપણે જે શ્લોક અવારનવાર બોલીએ છીએ, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરાત ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ, એ ગુરુ ગીતાનો શ્લોક છે. એ ગુરુ ગીતા એ ભગવાન શિવે પાર્વતી આગળ કીધી છે. નીલકંઠવર્ણી મુક્તાનંદ સ્વામીને એમ કહે છે, હે મુક્તાનંદ સ્વામી, આપણે સુખદાયક એવા ગુરુનું ધ્યાન કરીએ, કારણ કે ગુરુ ગીતામાં ત્રિપુરારી શંકરે ગુરુનો મહિમા ઘણો જ કહ્યો છે, બહુ કીધો છે. ગુરુ ગીતાને મહારાજે માન્ય કરી દીધી. જે માન્ય ન હોય એની વાત ન થાય. ગુરુ ગીતા કીધી છે ભગવાન શંકરે, પણ શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને ગુરુ ગીતાનું મિસ લે છે, એનો અર્થ કે ગુરુ ગીતા શ્રીજી મહારાજને માન્ય છે. અને ગુરુ ગીતામાં જે ગુરુનો મહિમા કીધો છે ને, ઝાડા થઈ જાય જેને વાંચે ન હોય ને એને ઝાડો થઈ જાય એવો મહિમા કીધો છે ગુરુનો મહિમા. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કહે છે ને, જેમ છે એમ વાત કહીએ ને તો સ્વામી કે ગાંડા થઈ જાઓ, બીજું સ્વામી કે જીભ ઝાલીને બોલીએ છીએ કારણ કે જીવને પથ પડે નહીં, પચવું જોઈએ ને જીવને પચવું. કોઈ દી જોયું નથી, સાંભળ્યું નથી, વાંચ્યું નથી, ચિંતન કર્યું ભર્યું નથી, અનુભવ્યું નથી, એને શું ખબર પડે કયા ઇન્સર્ટ મારવાનો થોડો વિષય છે, આ કંઈ લેક્સાસ લઈને ફરવાનો થોડો વિષય છે, આ કંઈ ડોલર છાપવાનો થોડો વિષય છે, આ કંઈ 10-12-15 સ્ટોરો નાખી દે ને કોઈ મોટા મોટેલો નાખી દે ને કોઈ મોટા બિઝનેસો નાખી દે એનો થોડો વિષય છે, આ બુદ્ધિથી પરનો વિષય છે, આ શ્રદ્ધાનો વિષય છે, આ વિશ્વાસનો વિષય છે, આ જબરજસ્ત એક અનન્ય નિષ્ઠાનો વિષય છે. હવે નિષ્ઠા વિશ્વાસ શ્રદ્ધા આ બધા બુદ્ધિથી પર શબ્દો છે, એ આ લોકના શબ્દો જ નથી, આ લોકની સાથે એને કોઈ મતલબ જ નથી એવા શબ્દો છે. માટે વર્ણિરાજે ગુરુ ગીતાની જે વાત છે એ અહીં મુક્તાનંદ સ્વામી આગળ કીધી છે. આ ગુરુ ગીતાનો સંસ્કૃતનો શ્લોક છે, એનું અહીં આગળ હિન્દી ભાષાંતર છે, અને મહારાજે મુક્તાનંદ સ્વામી આખી ગુરુ ગીતા ત્યાં કીધી છે. ગુરુ કે મૂર્તિ કહે ધ્યાન કો મૂલા, પૂજા ગુરુ પદ કહે અમોલા, મંત્ર કોમોલ કહે ગુરુ કે બાની, મંત્ર કોમોલ કહે ગુરુ કી બાની, મોક્ષ કો મૂલ ગુરુ કૃપા કહે જ્ઞાની, મોક્ષ કો મૂલ ગુરુ કૃપા કહે જ્ઞાની. ગઈકાલે એક હરિભગત બેઠા હતા મારા પાસે, મને કે સ્વામી આજથી 4 વર્ષ પહેલાં જ્યારે અહીં લોયાધામમાં આવતો થયો, મહારાજની વાતો સાંભળું સર્વોપરિતાની, બહુ આનંદ થાય. પણ ક્યારેક સદગુરુનો મહિમા સાંભળું, ક્યારેક સત્પુરુષોનો મહિમા સાંભળું, પછી કોઈનો પણ સાંભળું, ક્યારેક ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વિશેની બહુ વાત થતી હોય, કે ક્યારેક ગુરુજી વિષયની કંઈક વાત વિષયવાર ક્યારેક કોઈક આવ્યો હોય વિષયને વાત થઈ હોય,
તો છે ને એમના જે શબ્દો છે બેઠા કહું છું, મને કે અહીં દુખતું હતું, કે મને શું કહેતા હતા, અહીં દુખતું હતું. એ મને એવું કહેતા હતા કે સ્વામી જાજા ભાગના ઇમોશનલ હોય છે માણસો, જેને શાસ્ત્રની ખબર જ નથી હોતી, જેને વાસ્તવિક સત્સંગની ખબર જ નથી હોતી, કારણ કે શાસ્ત્રોનું વાંચન આજના માણસો પાસે હાવ થોડું થઈ ગયું. બીજું કે કોઈને પણ એ જોતા હોય છે તો ખાલી થોડું ઘણું પેલું પોઈઝન મગજમાં પડ્યું હોય ને એ દ્રષ્ટિથી જોવે છે, એ દ્રષ્ટિથી જોવે છે. આજે આ લોયા ધામમાં એક સ્વામિનારાયણ સિવાય બીજી કોઈ ઉપાસના નથી, એક સ્વામિનારાયણ સિવાય બીજું કંઈ પાવામાં આવતું નથી. આજે માની લો આ શ્રીજી મહારાજની જગ્યાએ જો હમણાં હું ભાવુક થઈને મુક્તાનંદ સ્વામીને પધરાવા છે એવું કહું ને તો ગુરુજી મને એવું કહી દે કે રસ્તો છે ઓલો જા, આ રસ્તો છે ને ત્યાંથી હાલતા થઈ જાઓ. એમના ગુરુજી છે ને એને પધરાવવાની વાત કરું ને કે મારે શ્રીજી મહારાજ નહીં, મારે તો સીધા તમારા ગુરુજી દાદા ગુરુજીને પધરાવવા છે, તોય મને એમ કહી દે કે આ રસ્તો છે હાલતો થઈ જાય. મોટાના મત જીવને ખબર નથી હોતી, પછી એમની પોતાની તો વાત જ ક્યાં રહી, પોતાની તો વાત જ ક્યાં રહી. તમે મુક્તાનંદ સ્વામી એવું કહો કે મારે શ્રીજી મહારાજ નહીં, મારે મુક્તાનંદ સ્વામી ગોઠવી દેવા છે સિંહાસનની અંદર, મુક્ત શ્રીજી મહારાજ નહીં તો તમને એક ઘડી પણ ચલાવી ના લે. આટલું પાકો એકડો ઘૂંટાઈ અને સાધ અમે સંતો છે અને બાળપણથી આવા એકડા ઘૂંટાયા છે. હરિભક્તોને પણ જે નજીક રહેલા હશે જે તે સમયે, આજે તો સંતોના સંપર્કમાં જાજા આવવા લાગ્યા હરિભક્તો, પણ જે દી ગુરુજી સાથે જે ફર્યા છે બેઠા છે એના સાક્ષીઓ આ બેઠા છે, એક જ એકડો સ્વામિનારાયણ સર્વોપરી છે, એ જ છે વાત. પરંતુ જે અણહમજન, ઓલા ભગતે મને કીધું સ્વામી અહીં વાગતું હતું કે એના શબ્દો, પણ આજે 3 વર્ષથી હવે વાંચીએ છે, કથા સાંભળીએ છે, સમજીએ છે, આજે હવે આનંદ આનંદ સુખ સુખ વર્તે છે કે મહારાજનો સુખ. એમ થતું હતું કેટલી વખત પૂનમો ભરી, કેટલી વખત પગે ચાલીને ગયા, એમના શબ્દો, કેટલાય મહારાજ આગળ આમ કીર્તન ગાયા ને આંખમાંથી આંસુડા પડતા ને રડ્યા, પણ સત્સંગની તો ખબર જ નહોતી. કે આ નિજ અનુભવ ગઈકાલ ઉપર જ કહી ગયા આવીને બોલો, મારી પાસે ત્યાં 10 હરિભગત બેઠા હતા એની વચ્ચે કીધું એને આ વાત છે. એટલે ઘણી વખત અજ્ઞાની જીવને આ ગુરુ પૂર્ણિમા, આજે કેટલાય એવા ન ગુરાઓ હશે જેને કોઈ ગુરુ જ નહીં હોય, કોઈ ગુરુ જ નહીં હોય, કોઈ ગુરુનું પૂજન એને આજે હવારમાં ઉઠીને કોઈ ગુરુની કરુણા કે દયા યાદ જ નહીં કરવાની હોય, કેટલાય એવા હશે. બોલો એને કેવા કહેવાય. ગુણાદિતાનંદ સ્વામીએ કીધું કે ભગવાન શ્રી કૃષ્ણને આ પૃથ્વી પર જેને નથી ઓળખ્યા એ તો અભાગ્યા જ છે. દુર્ભગવત લોકો એમ યાદવો નિતરામ અપી, પણ યાદવો તો નિરંતર અભાગ્ય છે, કારણ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર હોવા છતાં પણ એને ઓળખી શક્યા નહીં. એમ આવો દિવ્ય ને આટલો ઊંચો સત્સંગ અક્ષરધામનો આખો માહોલ શ્રીજી મહારાજ આ પૃથ્વી પર 200 વર્ષ પહેલા લઈને આવ્યા, અને શ્રીજી મહારાજ કે સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી હું આ પૃથ્વી પર રહેવાનો, પ્રગટ પ્રગટ ને પ્રગટ, તો શું પ્રગટ મુક્તો વિના રહેતા હશે. શ્રીજી મહારાજ કે મારે મનવારો ભરી નહીંથી જીવાત્માઓને અક્ષરધામમાં લઈ જવા છે, એ મનવારો શું એમને એમ ભરાશે, એના મુક્તો નહીં મોકલ્યા વિના ભરાશે, એના મુક્તો અહીં મનુષ્ય આકારે વિચરણ કરતા જ હોય. તમને ખબર આ પેલા આ FBI વાળાને બધા હોય ને, એ લોકો કોઈ પણ કેસ ઉપર રિસર્ચ કરવાનું હોય તો 2 થી 5 વર્ષ સુધી રિસર્ચ કરે કે આ માણસ શું ખોટું કરે છે, અને કયા ડ્રેસમાં હોય, સિક્કો મારી ના ફરે, સાદા ડ્રેસમાં ફરતા હોય, આપણા જેવા સામાન્ય વ્યક્તિ થઈને આપણી વચ્ચે આવીને બેસતા હોય, અને પછી એ વ્યક્તિના પોલ ભેગા કરતા હોય, પ્રૂફ ભેગા કરતા હોય, અને 5 વર્ષ પછી એક સાથે આવે, 1 વર્ષ પછી એક સાથે આવે ને, ઓલાને સીધી હાથકડી પહેરાઈને જેલમાં જ મૂકી દે, પેલાને કંઈ બોલવાનું રહે જ નહીં, પ્રૂફના પ્રૂફ ભેગા કરી દીધા હોય, છૂપા હોય. એમ ભગવાનના મુક્તો આ પૃથ્વી પર આવે છે ને એ જીવના કલ્યાણ કરવાને અર્થે સિક્કો મારીને નથી આવતા. મનુષ્યનું શરીર, સાદો ડ્રેસ, આપણા જેવું જ બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, ખાવું, પીવું, એવું જ લઈને આવે. પણ મહારાજ અંતેના 26માં કે એવા જે પુરુષ છે એને દેવ જેવા ને મનુષ્ય જેવા ન જાણવા, એ મનુષ્ય જેવા છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે.
એ મહારાજના શબ્દો શું છે, છુપો વેશ છે એનો, છુપો વેશ છે, સિક્કો મારી નથી ફરતા. હવે સિક્કો તો કેદી દેખાય એનો, જે દિવસે ફાઇલ મૂકે ને, જીવે વિશ્વાસ મૂક્યો કે આ સદગુરુ મારું કલ્યાણ કરશે જ. વિરસદ દ્વારા જ્ઞાનજીવન દાસજી સ્વામીના કૃપાપાત્ર એક આશ્રિત ખાંડલીની અંદર બાપા હતા, તે એ બાપા ધામમાં જવાના થયા. સ્વામીએ કીધેલું હું તને લેવાઈશ સીવા, ચિંતા ના કરતો. બીડી પીવાનું એમને વ્યસન હતું. કેટલાય સાધુ એમને કે સીવા બાપા બીડી છોડો, બીડી છોડો, તો કે જાઓ મારા ગુરુએ કીધું છે કે લઈ જઈશ, એ આવવાના. કે નિષ્ઠા હતી. શાસ્ત્ર તો એમ કે છે તમને વ્યસન હોય તો તમે કેવી રીતે ધામમાં જાઓ, છીકની હોંગવાની ટેવ પડી જ ના જવાય. શાસ્ત્રો તો એમ કે છે, પણ પોતાના સદગુરુને જેને પર જાણ્યા, બની ગયેલી ઘટના છે. આજે ખાંડલીના બધાય જાણે છે, ખાંડલી ગામના બધાય સાક્ષી છે, સ્વામી વખતના બધાય સાક્ષી છે, વીરસદનાય બધાય સાક્ષી છે, આ દાદાએ બેઠા એના સાક્ષી, બોલો બધાય જાણે છે. હવે એ સિવા દાદાને અંત બધ કેટલા સાધુ સ્વામી ધામમાં ગયા, ભાઈ ઘણાએ કીધું કે બીડી છોડો ને, બીડી છોડો ને બાપા, બીડી છોડો ને, કે તમે મારા ગુરુથી મોટા થઈ ગયા, કે મારા ગુરુએ મને કીધું છે એ આવશે. અને સ્વામી જ્યારે ગાળું લઈને જવાનું થાય, ગુરુજી ઘણી વખત વાત કરે કે બાપાને સ્વામી કે જા સિવા ધુમાડા કાઢીએ, કે ધુમાડા કાઢીએ, ધુમાડા કાઢવા દયાળુ સાધુ, પણ નિષ્ઠા હતી એક સદગુરુમાં. તો સિવા બાપાનો અંતકાળ આવ્યો, ગુરુજીમાં બહુ હેત હતું. ગુરુજી ઘણી વખત કથા કહે છે કે ગુરુજીના એને છેલ્લે દર્શન કરવાતા, ગુરુજી વરતાલથી હરિકૃષ્ણ મહારાજનો હાર લઈને ગયા, પૂનમનો હાર પહેરાવ્યો. આગલે દિવસ રાત્રે, બીજે દિવસ સવારની અંદર 8 વાગે તો બાપા કે સ્વામી આવી ગયા જ, મહારાજ આવી ગયા, તમારી જ વાટ જોઈને બેઠો તો, હાર પહેર્યો ને બીજે દિવસ તો ધામમાં જતા રહ્યા. સ્વામી લેવા આવ્યા છે ને જઉં છું. સદગુરુની કૃપા શું કામ કરે, આમાં બુદ્ધિ ક્યાંય દોડે એવી છે? હવે આજના બુદ્ધિ પહેલાં કેલ્ક્યુલેટર લઈને 2 ને 2 4 કરો, પણ આધ્યાત્મિક માર્ગની અંદર ઘણી વખત સરવાળો ખોટો પડે ને બાદબાકી ખોટી પડે. પુરુષોત્તમ નારાયણના ગણિત જુદા છે, સદગુરુઓના ગણિત જુદા છે, ગણિત જુદા. સાધનનું બળ હોય તો બધું જ કરવું પડે, એકદમ ચોખ્ખા ચંદન જેવા થવું પડે સાધનના બળે. પણ આપણે તો ભગવાનને સદગુરુના બળે જ તરવાનું છે, આપણા બળે નહીં, આપણા સાધનનું કોઈ બળ નહીં. આપણે નાવડું થઈ શકીએ તો બહુ સારું છે, સ્ટીમર થઈ શકીએ ને વિમાન થઈ શકીએ, એવી તાકાત હોય તો એવું થવું, પણ એવી ના હોય તો પ્લેનની ટિકિટ લઈને પટ્ટો બાંધીને બેસી જવું તો પહોંચી જવાય. આપણે એવી તાકાત હોય હું ખેચર વિદ્યા સિદ્ધ કરું. ઓસ્ટ્રેલિયા અમે ગયા હતા બહુ પહેલાં, એક ભાઈને ત્યાં ગયા, તેણે ક્યારેક ફોટો, હું આ કોણ છે, અમારા ગુરુ છે, કે બહુ સારું, શું કરે, શું ઉપદેશ આપે તમને, મને કે કાંઈ નહીં કે બસ અમે એમના આશ્રિત. મેં કહું પણ આશ્રિત એટલે કંઈક તમને કંઈક શીખવાડતા હોય કે આવું તેવું ખરું? તો કે અમારા ગુરુ ખેચર વિદ્યા સિદ્ધ કરે છે. ખેચર વિદ્યા એટલે આકાશમાં ઉડવાનું. મને કે એમને કીધું છે કે હું તારે ઘેર ઉડીને આવીશ ઇન્ડિયાથી. મેં કીધું આવી રહ્યા, હવે આ જન્મે તો ખબર નહીં ખેચર વિદ્યા. મેં કીધું હવે કેટલા વર્ષ બાકી? તો કે છેલ્લા 17 વર્ષથી ગુરુ સાધના કરે છે, અને હવે એવું કહેતા હતા કે 2 કે 3 વર્ષમાં ખેચર વિદ્યા સિદ્ધ થઈ જશે, અને ત્યાંથી ઇન્ડિયાથી સીધા ઉડીને માર ઘેર આવવાના છે. કે ખેચર વિદ્યા, મેં કીધું ચાલો હું કહું કે સાચું એને ખેચર વિદ્યા સિદ્ધ થઈ ગઈ. હવે 18-20 વર્ષ તો ખેચર વિદ્યામાં નીકળ્યા, અને ઉડીને શિષ્યને થાય, પણ શિષ્યને કલ્યાણનો શું ફાયદો? આ જગતની અંદર ગુરુ કરવા કોણ ઈચ્છે છે? જે ચમત્કાર બતાવે, જે કંઈક બીજું કંઈક એવું કરે, દીકરા આપે, સંપત્તિ આપે, ધન આપે, બધા એને ગુરુ કરવા તૈયાર થાય, પણ કોઈ પરમાત્મા આપે, આ લોકને તુચ્છ કરી નાખે, આ લોકમાં ભગવાન સિવાયનું બધું જ તુચ્છ થઈ જાય, આવું કરી આપે, એવા ગુરુને કરવાના બહુ ઓછા હોય, બહુ ઓછા હોય. નહીં તો તમારે ચમત્કારોને ત્યાં તો લાઈન હોય, લાઈન, કંઠી પહેરાવો ગુરુ કરદો, કંઠી પહેરાવો ગુરુ કરદો, બે કંઠ પડા પડી, પણ એની માટે પડા પડી હોય ભલા. કારણ કે સાચા સદગુરુની વ્યાખ્યા જ નથી ખબર જીવોને, સાચા સદગુરુની. હા, સાચા સદગુરુ આશીર્વાદ આપે ને થાય છે, પણ એનું મેન કર્તવ્ય નથી, મેન ધંધો એનો એ નથી. સાચા સદગુરુનું મુખ્ય કાર્ય તો જીવને ભગવાન આપવા, જગતને ગૌણ કરવું,
આ છે. પણ વિશ્વાસ બહુ મોટું કામ કરે છે. ગુરુ કે મૂર્તિ કહે ધ્યાન કો મૂલા, આનો અર્થ એ થાય છે ગુરુની મૂર્તિ ધ્યાનનું મૂળ છે. ગઈકાલ મેં થોડોક પ્રકાશ આની ઉપર પાડ્યો તો ગુરુની મૂર્તિ ધ્યાનનું મૂળ કેવી રીતે, શું ગુરુની મૂર્તિ ધ્યાન કરવા યોગ્ય છે? અને ધ્યાન કરવા યોગ્ય છે તો પછી બ્રહ્મવેતા સાધુનું ધ્યાન કરવાનો નિષેધ કેમ છે? તો ગુરુની મૂર્તિ ધ્યાન કો મૂલા એનો અર્થ એવો સમજવાનો છે કે મોટા સાધુને સંભાળવાથી મનના પાપ બળી જાય, આંખથી દર્શન કરવાથી આંખના પાપ બળી જાય, કાનની વાતો સાંભળવાથી કાનના પાપ બળી જાય, મોટાની વાત સાંભળવાથી પાપ બળે એટલે આત્મા શુદ્ધ થાય, વિશુદ્ધ આત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ ઝીલાય. એ ગુરુ જેવું કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શુદ્ધ પાત્ર નથી, એને સંભાળવાથી એના દર્શન એની વાત એ કરવાથી મન શુદ્ધ થાય છે, આત્મા શુદ્ધ થાય છે. એટલે ધ્યાનનું મૂળ છે. ધ્યાન કરવા માટે સદગુરુનું ચિંતન કરવું જરૂરી છે, ધ્યાન કરવા માટે સદગુરુને સંભાળવા જરૂરી છે, ધ્યાન કરવા માટે સદગુરુની મન કર્મ વચને સેવા કરવી જરૂરી છે. એના એના પ્રમાણ સારંગપુરનું બીજું, ભગવાનની મૂર્તિમાં હેત થયાનું. કેવી રીતે ભગવાનની મૂર્તિમાં હેત થાય ધ્યાનથી વાંચજો. મહારાજ કે જેમ જેમ મોટા સાધુ મુમુક્ષુ પર રાજી થતા જાય એમ એમ એ મુમુક્ષુને મોટા સાધુ ઉપર હેત થતું જાય, મોટા સાધુને એની ઉપર હેત થતું જાય એટલે એને ભગવાનમાં હેત થતું જાય, અને ભગવાનને એની ઉપર હેત થતું જાય એટલે એને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત થાય. સારંગપુરનું બીજું, ધ્યાનનું મૂળ છે. ધ્યાનનું મૂળ ભગવાનની મૂર્તિને ધારવા માટેનું જો કોઈ મૂળ હોય તો સદગુરુનું સ્મરણ છે. સદગુરુનું સ્મરણ, આ જીવ બધું સ્મરણ કરી શકે પણ સદગુરુનું, કારણ કે સદગુરુ માયાથી પર છે, આપણી વચ્ચે બોલતા ચાલતા છે, એનું ગુણાતીત છે. આપણી વચ્ચે બોલતા ચાલતા છે, બોલતા ચાલતાનું સ્મરણ કરવું બહુ સહેલું પડે. એની સાથે આપણે વાતચીત કરી હોય, એને આપણને કોઈ વાત કીધી હોય, એનું સ્મરણ કરે, મનના પાપ બળી જાય, મનના પાપ બળી જાય. દર્શન કરવાથી મનના પાપ બળી જાય એટલે ધ્યાનનું મૂળ છે. ગુરુ પૂજા ગુરુ પદ કહે અમૂલા, ગુરુના ચરણ એ પૂજાનું મૂળ છે. ગુરુના ચરણ પૂજ્યા નથી ને બાકી ગમે એટલી પૂજા કરી છે તો એ વ્યર્થ છે. ગુરુનું પૂજન થાય, પાદ્ય અર્પણ થાય સત્પુરુષોને, એના ચરણ પખાડાય, ચરણ ધોવાય, કોઈ પાપ નથી. એક વરરાજો મોયરાની અંદર જાય, ગઈકાલ કહેવાનું ભૂલી ગયો તો એટલે આજ કહું છું, વરરાજો મોયરામાં જાય, ગમે એવો હોય એનો સસરો એટલે કે કન્યા પક્ષનો કન્યાનો બાપ વરરાજાના પગ ધોવે ને, એ વરરાજાના કોઈક જગ્યાએ દૂધથી ધોવે છે, પાણીથી ધોવે છે, બરાબર, એ પગ ધોવે છે, એ વરરાજો શું બ્રહ્મનિષ્ઠ છે? એ વરરાજો દારૂડિયો પણ હોય, એ વરરાજો હરામી પણ હોય, છતાં પણ એ વરરાજાનો સસરો પગ ધોવે છે, એ વિધિ આલ્યો આવે છે તો હજુ સુધી પગ ધોવાય છે. સદગુરુ એવું જરૂરી નથી, હું ઘણી વખત કહું છું કે આપણે વાત કરીએ સદગુરુની એટલે કોઈ વ્યક્તિ એનો અર્થ એવો સમજે કે તમે તમારા ગુરુની વાત કરો છો, ના, આપણે તો સદગુરુની વાત કરીએ જે કોઈ સત્પુરુષ છે, પણ હા અમારા માટે અમને મળેલા અને જેના માટે જે મળેલા, આ વાત બહુ ફેક્ટ છે. પરંતુ વાત તો સદગુરુની થાય છે, સત્પુરુષની થાય છે, એ પછી ગમે તે હોય, પણ સત્પુરુષની જેને એલર્જી થાય છે એ એલર્જી થવાનું કારણ એક જ છે કે એને કલ્યાણનું મૂળ હજુ ખબર જ નથી એટલે એને એલર્જી થાય. ગુરુ પૂર્ણિમાના દિવસે એવા આપણે, ગુરુ પૂર્ણિમાના દિવસે એવા કટિબદ્ધ થઈએ આપણે કે આપણને કોઈ પણ, આપણને સત્પુરુષ મળ્યા હોય, કોઈ પણ જગ્યાએ મળ્યા હોય અને સત્પુરુષથી આપણને મોક્ષ માર્ગનું બળ મળતું હોય, દુનિયાનો ગમે એવો વ્યક્તિ આવે, દુનિયાનો નહીં, બ્રહ્માની સૃષ્ટિ સુધીનો, બ્રહ્માના લોક સુધીનો ગમે એવો આવે, બૃહસ્પતિ જેવો આવે, તો એ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી છે. આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, એમાં ફેર ના પડે, આટલી સમજણને પાકી કરવી. શાસ્ત્રો કહે છે આપણને,
એટલે ગુરુના ચરણ પૂજાનું મૂળ છે. ગુરુના ચરણમાં બેઠો હોય એ જ ભગવાનની પૂજા કરવાનો સાચો અધિકારી છે. જેના માથે કોઈ સદગુરુ નથી એની પૂજાને ભગવાન અંગીકાર કરતા જ નથી, કારણ કે સદગુરુ વિનાની પૂજા એ હમજન વિનાની પૂજા હોય. હમજન સદગુરુના ઉપદેશ વિનાની પૂજા એ હમજન વિનાની પૂજા હોય. કહો એને ખબર જ ના હોય, એક સદગુરુનું પૂજન કરવું હોય તો સાધુને શીખવાડવું પડે, થોડો ચાંદલો એને આમ કરજો નહીં તો લપેડા કરી દે. ભગવાનનું પૂજન કેમ કરવું, ભગવાનની પૂજા ક્યારે કરાય, ભગવાનનું પ્રભાત્યું ક્યારે ગવાય, આરતી કેમ કરાય, આ બધું સદગુરુ શીખવાડે. દંડવટ કેમ થાય, પગે કેમ લગાય, નહીં તો તમને ખબર છે ને પગે લાગવાની રીત, જય સ્વામિનારાયણ. આ સદગુરુ વિના ના ડાયરેક્ટ ડાયલ, હવે ડાયરેક્ટ ડાયલ જય સ્વામિનારાયણ, કાં તો આમ અડધાના બેન જય સ્વામિનારાયણ, આ ડાયરેક્ટ ડાયલવાળા. ખબર પડી જાય કે આના માથે કોઈ છે, કોઈ ચરણમાં બેઠો જ નથી, આ ચરણ વિનાના છે, શરણ વિનાના છે. એટલે આ ઉભડક સત્સંગ, આને કયો સત્સંગ, ગુરુ વિનાનો સત્સંગ, એટલે ઉભડક સત્સંગ, ઉભડક સત્સંગી કહેવાય. સમજ્યા? અમારે બહુ સરસ બોટાદના એક સ્વામી હતા, બહુ વર્ષો પહેલાં મને ત્યાં આગળ જવાનું લોયા રહેતો હતો ને ત્યારે ત્યાં જવાનું થયેલું, તો સ્વામીએ બહુ સરસ એક વાત કરી. સ્વામી કે જે સદગુરુના આશ્રયમાં જે મોટો થાય ને એ છે ને વાવેલો ભીંડો કહેવાય, ખેતરનો દેશી ભીંડો કહેવાય કે, અને સદગુરુ વિના જે મોટો થાય ને એ જંગલી ભીંડો કહેવાય. ભીંડો તો ખરો જ, પેલી જંગલી ભીંડાની સેવ આ સિંગો આવે ખબર, એનું શાક ના થાય, શાક ના થાય એનું, એને બસ જોવાય કે આ જંગલી ભીંડો છે, એનું કાંઈ ના થાય, દેશી ભીંડાનું શાક થાય. એ સ્વામીનું દ્રષ્ટાંત મને તે દીનું યાદ રહી ગયું. મને કે તમારા ગુરુ છે ને એ દેશી ભીંડો છે કે, મને એમને બે પાંચ જણના નામ દીધેલા, અને પછી મને કીધું એમાં તમારા ગુરુ છે ને દેશી ભીંડો, કોઈ ગુરુના હાથ નીચે મોટા થયેલા છે કે, અને જે આદર્શ શિષ્ય થઈ શકે ને એ જ આદર્શ સદગુરુ થઈ શકે કે, બાકી અમુક જંગલી ભીંડા હોય કે. બહુ ઉંમરવાળા સાધુ હતા અને મને સ્મૃતિ નથી નામની, પણ સ્વામીએ મને એવી વાત કરી, ત્યારથી મને યાદ રહી ગયું કે આ ગુરુના સાનિધ્યમાં જે રહે એનું શાક થાય. ગુરુના સાનિધ્યમાં ના રહે દેખાય તો ભીંડો જ, ભીંડો જ દેખાય, પણ એનું શાક ના થાય, જંગલી હોય જંગલી. કોકને લાગે ને કોક જો ખાઈ જાય ને તો મરી જાય બાપડો, ખાઈ જાય તો મરી જાય, એમ એવાનો ટચ કરે ને તો મરી જાય માને સત્સંગમાંથી. મંત્ર કો મૂળ ગુરુ કી બાની, મંત્રનો મૂળ, મંત્રનો જપ કરતો હોય પણ સદગુરુનો આપેલો મંત્ર, વ્રત કરીએ, તપ કરીએ, જપ કરીએ, ધ્યાન કરીએ, ભજન કરીએ, પણ સદગુરુની અનુવૃત્તિમાં રહીને. પ્રતાપસિંહ રાજા જગન્નાથપુરીમાં જઈને જગન્નાથ ભગવાનના દર્શન કરતા હતા, રોજ જગન્નાથ ભગવાનનો જપ કરતા હતા, પરંતુ જ્યારે સુવ્રત મુનિ મળ્યા અને સુવ્રત મુનિએ કીધું કે તમે ભગવાનના જપ કરો, ભગવાનના દર્શન કરો, રોજ મારી પૂજામાં આવીને બેસો, રોજ આવીને બેસવા લાગ્યા. 15 દિવસ સુધી સુવ્રત મુનિની આજ્ઞા પ્રમાણે જ્યારે ભજન કરવા લાગ્યા ત્યારે એમને પછી એવું દેખાવા લાગ્યું, સુવ્રત મુનિ જે ફળ આપે છે, જે ફળ આપે છે એને ભગવાન અંગીકાર કરે છે. તો શું પહેલે દિવસે આવ્યા ત્યારે નહોતા કરતા, કરતા હતા, તેદી ના દેખાયું, કારણ કે મંત્ર કો મૂળ ગુરુ કી બાની, જ્યાં સુધી ગુરુનો શબ્દ સાંભળ્યો નહોતો ત્યાં સુધી એ મંત્ર સિદ્ધ થયો નહોતો, એટલે એને દેખાતું નહોતું, ગુરુના ચરણમાં બેઠા નહોતા ત્યાં સુધી એ મળ્યું નહોતું. મોક્ષ કો મૂળ ગુરુ કૃપા કહે જ્ઞાની, મોક્ષનું મૂળ ગુરુની કૃપા છે, ગુરુની કૃપા થઈ એટલે કલ્યાણ થઈ ગયું, એને કાંઈ કલ્યાણની અંદર બાકી નથી રહ્યું, એમ નીલકંઠવર્ણી મુક્તાનંદ સ્વામીની આગળ કહે છે. પોચ કહા પ્રાકૃત મતી આકી, સુખ મતી તે નિસદિન યાકી, ગુરુ વિન જ્ઞાન કબ હો ન પાવે, ગુરુ વિન જ્ઞાન કબ હો ન પાવે, કોટી વર્ષ જપ તપ જો કરાવે, કોટી વર્ષ જો જપ તપ જો કરાવે.
કોઈ દિવસ સદગુરુ મળ્યા નથી ત્યાં સુધી યથાર્થ જ્ઞાન થતું નથી. જેની બુદ્ધિમાં રાત દિવસ ભૌતિક સુખની જ વાસના ભરી હોય તેવા પ્રાકૃતમતિવાળાને આ પરમાત્માને સમજવા કે પામવાની પહોંચ જ ક્યાંથી હોય? કરોડો વર્ષ સુધી જપ અને તપ વગેરે સાધના કરે તો પણ સાચા સદગુરુ ન મળે ત્યાં સુધી યથાર્થ જ્ઞાન થતું નથી. મુક્તાનંદ સ્વામીએ પણ એટલા માટે જ કહ્યું કે મુક્તાનંદ સ્વામીએ મુક્તાનંદ ચરણ બલિહારી ગુરુ મહિમા હરિસે અધિકાઈ. મુક્તાનંદ સ્વામી કે ગુરુનો મહિમા તો હરિથી પણ અધિક હું જાણું છું. મુક્તાનંદ સ્વામી બહુ ગુરુ મહિમાવાળા, ગુરુ મહિમાના આચાર્ય કહી શકાય એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા. એની નિષ્ઠા કેવી હશે? રામાનંદ સ્વામીએ કીધું કે આ સહજાનંદ સ્વામી 18 વર્ષના એની આજ્ઞામાં રહેવું, 21 વર્ષના એની આજ્ઞામાં રહેવું, ગાદી એને સોંપવું. હા ગુરુ મહારાજ, કંઈ વાંધો નહીં. કેવી નિષ્ઠા! ગુરુમાં હાવ આંધળા, આંધળાને વિશ્વાસુ જે શિષ્ય છે સાચા સદગુરુમાં, એ જે શિષ્ય છે જે આંધળો થઈ ગયો છે, જગતમાં આંધળો થઈ ગયો, પોતાના સદગુરુમાં આંધળો થઈ ગયો, એના જ્ઞાનના નેત્રો પરમાત્માની મૂર્તિમાં ખુલી જાય છે. જે અહીંયા આગળ આંધળો આંખો બંધ કરી એટલે અંધારું થઈ જાય ને, એમ એને અહીં સદગુરુમાં આંખો બંધ કરી જગત એવું જાણે છે કે આ અંધારીઓ છે, અંધારીઓ છે, આંધળો થઈ ગયેલો છે, પણ એની જ આંખો પરમાત્માના સ્વરૂપમાં ખુલે છે, એને જ તેજ મધ્ય મહારાજનું સુખ આવે છે, જેવો થાય છે એને જ આવે છે. એટલા માટે એમ કે છે કે એવા સદગુરુને સેવવા જોઈએ. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવકીજીને ગોવિંદિયો બતાય. બહુ સરસ આજના દિવસે બે પાત્રોની કથા મુમુક્ષુએ યાદ કરવી જોઈએ. એક આરુણીની, આરુણીને ધૌમ્ય ઋષિના શિષ્ય, અને ધૌમ્ય ઋષિના શિષ્ય આરુણીને ધૌમ્ય ઋષિએ કીધું કે વરસાદ પડે છે ને ખેતરની અંદર વાવણી કરેલી છે એટલે તું ત્યાં પાણી વાળવા જા. વાળવા માટે જાય છે, વરસાદ ધમધોકાર પડે છે, એમાં પાળા તૂટી જાય. આરુણી પાળો કરે પાછો તૂટી જાય, પારો કરે પાછી તૂટી જાય, પછી એને શું કર્યું? એ જગ્યાએ પોતે સૂઈ ગયા. ગુરુએ કીધેલું કે પાણી આખા ખેતરને પાઈ દેવાનું, વ્યવસ્થિત રીતે પાણીનો ધોરિયો તૂટે નહીં, આ કરવાનું. એક બાજુ પર ધમધોકાળ વરસાદ, એક બાજુ પર પેલા માફથી પાણી આગળ સુધી જતું હોય, એ વરસાદની અંદર એ જે ધોરિયાની જગ્યા ત્યાં આરુણી સૂઈ ગયા આડા, કે જમીનની માટી બધી વહી ના જાય ત્યાંથી, એટલે ન્યા આડા સૂઈ ગયા, આ બાજુનો ધક્કો, આ બાજુથી વરસાદ ઠંડી, એની વચ્ચે સુતારિયા બેભાન થઈ ગયા, મૂર્છા અવસ્થામાં આવી ગયા. ધૌમ્ય ઋષિ ખોળવા નીકળ્યા શિષ્યને, અને જાય તો શિષ્ય તો બેભાન અવસ્થામાં, ધૌમ્ય ઋષિએ એને ઊભા કર્યા, માથે હાથ મૂકીને ઉપનિષદનું જ્ઞાન આપ્યું, વેદોનું જ્ઞાન આપ્યું, કૃપા કરી દીધી. ગુરુ કૃપા થઈ બધું જ્ઞાન થઈ ગયું. એકલવ્યની કથા શાસ્ત્રમાં મોજૂદ છે. દ્રોણ જેવા ગુરુ, એની પાસે એક જાય આદિવાસીનો દીકરો, એના લગ્ન પણ થઈ ગયા હતા, એની પત્નીને ધનુર્વિદ્યા થોડી શીખેલો હતો એના આદિવાસી ગુરુ પાસે, પરંતુ એ વિદ્યાથી એની પત્નીને સંતોષ ન થયો. શૃંગવેર નગરના રાજાનો એ દીકરો હતો, શૃંગવેર નગર એ આદિવાસી રાજ્ય, એના રાજાનો એ દીકરો હતો, અને પોતે એ દ્રોણ ગુરુ પાસે ગયો. દ્રોણ ગુરુએ જ્યારે એનો પરિચય લીધો કે અહીં તો બ્રાહ્મણ અને ક્ષત્રિય બેના જ દીકરાઓને આ ગુરુકુલમાં એડમિશન છે, અહીં આગળ આદિવાસીના છોકરાને ભણાવવામાં આવતું નથી, એને બહુ વિનંતી કરી, પણ દ્રોણ ગુરુએ તો એને રાખ્યા નહીં. એ જ જંગલમાં એને દ્રોણ ગુરુની મૂર્તિ બનાવી, શાસ્ત્રોમાં કથા મોજૂદ છે, દ્રોણ ગુરુની મૂર્તિ બનાવી અને જાતે બાણ વિદ્યા, બાણ લઈને આમ મારે, ગુરુ બાણ છોડું, પાછો જાતે જ કે છોડ, અને ગુરુની મૂર્તિની આરાધના કરીને એકલવ્ય બાણ વિદ્યા એવી શીખ્યો, એવો ધનુર્ધારી થયો કે બાણ વિદ્યાની પ્રેક્ટિસ કરતો હતો. ને આ બાજુ દ્રોણ ગુરુ પાંડવો ના બધાને લઈને ત્યાં આગળ રોજ આવું કંઈક એની બાણ વિદ્યાની પ્રેક્ટિસ કરાવવા જાય બહાર, એમાં એક કૂતરું આરે, એ કૂતરું પેલું ભસતું હતું, અને એકલવ્ય જ્યાં આગળ કરતો હતો એનું અભ્યાસ એ જગ્યાએ જે આવ્યા અને ત્યાં પેલું કૂતરું ભસ્યું, એટલે એકલવ્ય શબ્દવેદી બાણ વિદ્યા ગુરુ કૃપાથી, દ્રોણની મૂર્તિ, દ્રોણ ગુરુએ તો એને છોડી મૂકેલા, પણ એક સદગુરુમાં જો શ્રદ્ધા ને વિશ્વાસ હતો તો કેટલું મોટું કામ થયું. એને તીર એવી રીતે છોડ્યું કે પેલું કૂતરું હતું ને એને વાગ્યું નહીં ને એના મોઢાને સીવી દીધું આખું મોઢું,
કૂતરું ભસી જ ના શકે, કારણ કે એને ડિસ્ટર્બ થતું હતું, કૂતરું ભસી ના શકે. એ કૂતરું દ્રોણ ગુરુ પાસે ગયું. દ્રોણ ગુરુએ જોયું આવો ધનુર્ધારી કોણ છે, એક આંચ પણ કૂતરાના મોઢાને નથી આવીને મોઢું સેવી દીધું. એવું આમ બાણની એવી રચનાઓ કરીને આમ મારીને આમ સીવી દીધા એકાબીજામાં કે કૂતરાનું મોઢું ખુલ્લું રહે પણ ભસી ના શકે, અને એને એક પણ જગ્યાએ વાગેલું નહીં. અને દ્રોણ ગુરુ ખોડતા ખોડતા ત્યાં આવ્યા. તું કોણ? બસ હું એક આદિવાસીનો દીકરો છું. એમ? તને આ ધનુર્વિદ્યા કોણે શીખવાડી? તારા ગુરુ કોણ છે? હાલો ગુરુ બતાવું તમને મારા ગુરુ કોણ છે. દ્રોણ ગુરુની પોતાની મૂર્તિ, દ્રોણ મનુષ્ય આકારે જે બાજુમાં છે એને કે આ મારા ગુરુ છે. દ્રોણ કે આ તો મારી મૂર્તિ છે. હા તો બસ એ તમારી મૂર્તિ, તમે જ મારા ગુરુ છો. તમે મારો સ્વીકાર ન કર્યો એટલે મેં તમારો આ અર્ચા સ્વરૂપ બનાવી, અને આ ગુરુ અર્ચા સ્વરૂપે તમે મારો સ્વીકાર કર્યો. આ જે કાંઈ છે એ ગુરુ મારા તમારું છે. શિષ્ય કેવો હોય? જે ગુરુએ બ્રાહ્મણને ક્ષત્રિયની જાતિનો પક્ષપાત કરીને એ જમાનાની રૂઢિચુસ્તાને લઈને એક આદિવાસીને ઠોકર મારી દીધેલી, એક આદિવાસી છોકરો ગારાના પૂતળામાં ગુરુનો સંકલ્પ કરે કે આ ગુરુ મારા પ્રત્યક્ષ છે, અને એને માનીને બાન વિદ્યા જો આવી શીખી જતો હોય તો જેને પ્રત્યક્ષ બોલતા ચાલતા ગુરુ મળ્યા હોય, અને તોય જો એમાં પ્રતીતિ ના આવે, નિરંતર અભાગ્યા. સાચા સદગુરુ જેને મળ્યા હોય એની વાત કરું છું. ગુરુ ગુરુ કહત સંસાર એસી જગભર માયા હે એની વાત નથી કરતો. સમજ્યા ને? ગુરુ કર્યા ગોકળીના થવાની આ વાત જ નથી. શાસ્ત્રમાં જ્યાં જ્યાં મહિમા છે એ હાચાનો છે, હાચાનો છે, જેને પરમાત્મા આપ્યા આપણને એવાનો છે. એકલવ્યને દ્રોણ ગુરુ એક તો તિરસ્કાર કરેલો, એ પોતે તો હતા નહીં, ગારાની મૂર્તિ દ્વારા શીખેલો છે, તો એની શ્રદ્ધાએ પરમાત્માએ એની શ્રદ્ધામાં રહીને એને શીખવાડ્યું એ બધું. પછી દ્રોણ ગુરુ કે તું મારી પાસે શીખ્યો તો મને દક્ષિણા તો દેવી પડશે ને તારે. એવું લખાણું કે દ્રોણને એમ થયું કે મેં અર્જુનને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધનુર્ધારી બનાવવાનો વિશ્વાસ આપ્યો છે, અને જો આ જો મેદાનમાં ઊભેલો હશે પૃથ્વી ઉપર તો મારો અર્જુન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધનુર્ધારી તરીકે પ્રસ્થાપિત નહીં થાય. આવી ભાવનાથી દ્રોણ ગુરુએ, એ ભાવના પણ સારી નથી, એવી ભાવનાથી ગુરુએ કીધું તારો અંગૂઠો આપી દે મને દક્ષિણામાં. અને ત્યારે એકલવ્ય આમ અંગૂઠો કટારથી કાપીને ગુરુને આપી દે છે કે લો. દ્રોણને થયું કે હવે આ કેવી રીતે બાણ ચલાવશે, પણ ત્યારે એકલવ્યએ આ તર્જની આંગળીને મધ્યમાં આંગળીથી બાણ પકડવાની પ્રેક્ટિસ શરૂ કરી, અને તો પણ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધનુર્ધારી જ પૃથ્વી પર રહ્યો. એક ગુરુની મૂર્તિ દ્વારા પણ જો આટલું કાર્ય સિદ્ધ થતું હોય, દ્રોણને એકલવ્યમાં કેટલી શ્રદ્ધા હતી એ વાત જુદી છે, પણ એકલવ્યને જે દ્રોણમાં શ્રદ્ધા હતી એને કામ કરી દીધું છે. કામ શિષ્યની શ્રદ્ધા કરે છે. ગુરુએ કેટલો એને સ્વીકાર્યો નથી સ્વીકાર્યો એ કરતાં પણ એની સદગુરુમાં શ્રદ્ધાને વિશ્વાસ કેટલો છે. અને એવા તો આજે પણ એવા પરચાઓ ને આજે પણ એવી કથાઓ છે કે ગુરુ તો ક્યાંય હોય અને કોઈ મુમુક્ષુને મળ્યો પણ ના હોય, પણ મનોમન એને સંકલ્પ કરી લીધો હોય કે આ મારા સદગુરુ છે, અને એની શ્રદ્ધા એમાં બરાબર હોય, એ દૂરથી વાતો સાંભળે, કથા સાંભળે, સત્સંગ કરે, એની રુચિને જાણે, અને ન્યા ઘડાતો 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 એવો ઘડાઈ ગયો હોય કે એવું લાગે કે જાણે આ તો રોજ સદગુરુને ભેગા જ રહેતો લાગે છે. આવા કેટલાય મુમુક્ષુઓ સત્સંગમાં આજે મોજૂદ છે, પણ જેને દિવ્યતાની ખબર નથી, જેને ભવ્યતા જોઈ નથી, જેને અનુભવ નથી, એને એને ખ્યાલ ન આવે. આપણે બધા ભાગ્યશાળી છે કે આપણને એવા સદગુરુની પ્રાપ્તિ થઈ છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક ભક્તો મહારાજનું પૂજન કરજો, ગુરુજીનું પૂજન કરજો, આપણી આખી ગુરુ પરંપરા મુક્તાનંદ સ્વામીથી લઈને દાદા ગુરુજી સુધી એનું પૂજન કરજો. આજે સર્વ પ્રથમ આપણે આપણી ગુરુ પરંપરાના ચરણોમાં વંદન કરીએ, આપણા દાદા ગુરુજીના ચરણોમાં વંદન કરીએ કે જેમણે આપણને અનમોલ એવા આપણને ગુરુજી રૂપી એક સદગુરુ, એક આદર્શ સદગુરુ, એક બ્રહ્મનિષ્ઠ સદગુરુ એની ભેટ આપી. એવા ગુરુજીના ચરણોમાં કરોડો કરોડો વંદન કરીને સંકલ્પ કરીએ કે હે ગુરુદેવ, તમારો વિશ્વાસ એ જ અમારો શ્વાસ બને, તમારી જે શ્રદ્ધા છે એ જ અમારી ક્રિયા બને,
તમારી જે આશા છે એ જ અમારું લક્ષ્ય બને અને તમારો જે સંકલ્પ છે એ જ અમારું જીવન બને એવા અમે કટિબદ્ધ આજના દિવસે તમારા ચરણોમાં વંદન કરી, તમારું ભાવપૂજન કરી અમે આટલો સંકલ્પ કરીએ છીએ. અને અંતમાં સર્વના ગુરુ એવા પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી સહજાનંદ ગુરુમ ભજે સદા એવા ભગવાન શ્રી હરિના ચરણોમાં પૂજન કરી, હે મહારાજ તમને ગમે એવું અમે અમારું જીવન રાખશું એટલી પ્રાર્થના વંદન સ ભાવપૂજન સ આજે ગુરુ પૂર્ણિમાના આ બે શબ્દો જે મહારાજને ગુરુ કૃપાથી કયા છે એ પૂર્ણ કરું છું. ઘનશ્યામ મહારાજ.